હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ગુજરાત જ્ઞાન બુક યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું નરસિંહ મહેતા વિશે. નરસિંહ મહેતાના સમયગાળાની વાત કરીએ તો ઈસવીસન 1414થી ઈસવીસન 1481 સુધીનો તેનો સમયગાળો રહ્યો છે. તેના જન્મ વિશે આપણે આગળના ટોપિકમાં વાત કરીશું, કર્મભીમ વિશે વાત કરીશું, જીવનકાળ વિશે પણ વાત કરીશું, તેની જાણીતી કૃતિઓ કઈ કઈ છે, તેની જાણીતી પંક્તિઓ કઈ કઈ છે, અને તેના મૃત્યુ વિશે આપણે પણ વાત કરીશું. આગળ નરસિંહ મહેતાનો જન્મની વાત કરીએ તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના તળાજા ગામમાં થયો હતો, તળાજા તાલુકામાં. તો આ છે તળાજા, ભાવનગર. વાત કરીએ કર્મભૂમિ વિશે તો નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ છે. તો આ છે ગુજરાતનો મેપ અને આ છે જૂનાગઢ, જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આગળ કામ આવશે આ વિડીયો. નરસિંહ મહેતાનો જીવનકાળ, તો તેઓના પિતાનું નામ શું હતું, કે કૃષ્ણદાસ તેઓનું પિતાનું નામ હતું. ત્યારબાદ તેઓ જૂનાગઢ, ત્યારનું જૂણદર્ગ ખાતે તેઓ સ્થાયી થયા. તેઓ નાની ઉંમરે માતા પિતાને ગુમાવ્યા હતા. તેઓ 8 વર્ષની વય સુધી બોલી શકતા ન હતા. તેમનો ઉછેર તેમની દાદીમાં જય ગોરીએ કર્યો હતો. વાત કરીએ તેમના જીવનકાળની, તો તેઓના લગ્ન 1429માં માણિકબાઈ સાથે થયા હતા. નરસિંહ મહેતા અને તેમની પત્ની ભાઈ બંસીધરને ત્યાં જૂનાગઢમાં સ્થાયી થયા હતા. તેઓને સામરદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી થયા હતા, જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછી શકે આ ક્વેશ્ચન બની શકે અહીંથી. વાત કરીશું કુંવરબાઈનું મામેરું, તો કુંવરબાઈનું મામેરું ફિલ્મ 1974માં પ્રસ્તુત થઈ હતી. તેના વિશે કેટલી માન્યતાઓ પછી નરસિંહ મહેતા વિશે, કે નરસિંહ મહેતા મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો એવું લોકો હજુ પણ માને છે. ઉમાશંકર જોશી એ નરસિંહ મહેતા વિશે શું લખ્યું હતું તેની વાત કરીએ તો, ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ, પ્રથમ મોટા જનેતર કવિ, સૌ પ્રથમ મોટા પંક્તિના કવિ કહ્યા છીએ. વાત કરીએ તેમના સાહિત્ય સર્જનની, તો નરસિંહ મહેતાનું સમગ્ર સાહિત્ય શ્રીકૃષ્ણ, જે શ્રીકૃષ્ણ ઉપર આધારિત રહ્યું છે, તેઓના કૃપા પ્રસંગોને ધ્યાનમાં રાખીને તેઓએ લખેલું છે. નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરવા જતા હતા ત્યારે રામગ્રી રાગ ગાતા હતા અને પાછા ફરતા હતા ત્યારે પ્રભાતિયા ગાતા હતા. નરસિંહ મહેતા રામાંડલિકના સમકાલીન હતા, જે ત્યારે રાજા હતા જૂનાગઢના. જૂનાગઢના રાજા રામાંડલિકે કરેલી પરીક્ષાને જાણીતી છે. તેમણે ભક્તિ કવિ અને જ્ઞાન માર્ગી કવિના લખવાનો પ્રયાસ પણ કર્યો હતો નરસિંહ મહેતાએ. તેમણે ગુજરાતી સાહિત્યમાં જ્ઞાન માર્ગ કવિ પદના સર્જક, પ્રભાતિયાના સર્જક, ભજનના સર્જક અને આખ્યાનના બીજના વગેરે પાસેથી તેમને મળી આવેલ છે. તેમની યુનિવર્સિટીની વાત કરીએ તો નરસિંહ મહેતાના 6 વર્ષ પૂરા થયા નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટી, ક્યાં તો જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટી સ્થાપના કરી, અને તેના પ્રથમ કુલપતિ શ્રી કોણ હતા, કે તેના પ્રથમ કુલપતિ તરીકે જેપી મિયાનું નિમણૂક કરવામાં આવી હતી. આ પણ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં આગળ પૂછી શકે છે. વાત કરીશું નરસિંહ મહેતા ફિલ્મની, તો ગુજરાતી ભાષાના સૌ પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા 1932માં તેને શરૂઆત કરવામાં આવી હતી ફિલ્મની. 1999થી ગુજરાત સરકાર દ્વારા આદિકવિ નરસિંહ મહેતા એવોર્ડ મોરારી બાપુ દ્વારા સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. આ પણ તમને જીપીએસસી, તલાટી બિન સચિવાલય વગેરેની પરીક્ષાઓમાં પૂછવામાં આવી શકે છે ક્વેશ્ચન. પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કોણ છે, તો કે રાજેન્દ્ર શાહ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા છે. આ છે રાજેન્દ્ર શાહ અને આ છે મોરારી બાપુ. વાત કરીએ જાણીતી કૃતિઓમાં, તો તેની જાણીતી કૃતિઓની વાત કરીએ તો સુદામા ચરિત, કુંવરબાઈનું મામેરું, સામરદાસનો વિવાહ, હુંડી, સરિતા ચિત્ર, ભક્તિપદો, દાણલીલા, શૃંગારમાલા, હિંડોળો, વસંત વિલાસ, પુત્ર વિવાહ, ભક્તિ પદાર્થ, ચાતુર્યો અને આત્મકથાનાક તેમની જાણીતી કૃતિઓ છે આ બધી. તેની જાણીતી પંક્તિઓ વિશે વાત કરીએ આપણે, તો પેલું છે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. બીજું છે ભૂલું થયું ભાંગી ઝંઝાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાળ.
જે ના ભાંગ્યામાં જે સમય જે લખ્યું હોય તે જ પહોંચે. ઉછેરે મેળી રે મારા સંતને રે, અખિલ બ્રહ્માંડમાં હું તું એક જ શ્રી હરિ, એવા રે અમોરે એવા તમે કહો તો વળી તેવા. આ તેમની પ્રથમ તેમની જાણીતી પંક્તિઓ છે. વાત કરીશું તેના અવસાનની, તો નરસિંહ મહેતાનું અવસાન આશરે ઈસવીસન 1481માં થયું હોવાનું માનવામાં આવે છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવી તો આને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આગળના તમામ વિડીયો તમને અમે જ્યારે અપલોડ કરીએ એટલે ફટાફટ તમને મળે. તો આ વિડીયો જોવા બદલ તમારો બધાનો આભાર.